વડોદરા શહેરમાં આવેલા હરિનગર પાસે ધરમપુરામાં શ્વાનથી લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા હતા. રહીશોને શ્વાન દ્વારા કરડવામાં આવતું હતું ત્યારે આજુબાજુના લોકો ત્રાહિમામ પુકાર્યા હતા. ત્યારે સામાજિક કાર્યકર સંજય પરમારને જાણ થતા તેમણે તરત જ ટીમને બોલાવી હતી અને તેમના દ્વારા શ્વાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તેથી ત્યાંના રહીશોએ ભય મુક્ત થયા છે અને શ્વાનનું રેસ્ક્યુ સહી સલામત રીતે કરવામાં આવ્યું છે. નમસ્તે વડોદરા, આપણે આજે ધરમપુરા ગામ છે ત્યાં આગળ એક કૂતરું છે, એક બે કૂતરા છે અડકેલા થયા છે, જે અહીંયા આંગણવાડી છે ત્યાં મેડમને બાઇટ કર્યું છે અને આવતા જતા જે બાળકો છે એના પેરેન્ટ્સને પણ કરડ્યા છે અને જે અહીંયા સ્થાનિક લોકો છે એ લોકોને બી કેટલા લોકોને અહીંયા અત્યાર સુધીમાં કરડી ગયું છે. અને આ ત્રાસ છે ને જે છેલ્લા બે મહિનાથી છે અને છેલ્લા ચાર દિવસથી વધી ગયો. હવે જે પિયુષભાઈ કરીને અહીંયા છે સ્થાનિક ધરમપુરાના, એમને મને જાણ કરી એટલે તાત્કાલિક મેં વોર્ડ ઓફિસે આપણે 11 એના જે નરવીસિંહ ચુડાસમા છે એમને જાણ કરી, તેમને મને એક નંબર આપ્યો, અમે કોન્ટેક્ટ કરીને અમે પોતે મેં મારી હાજરી અંદર મેં અહીંયા રેસ્ક્યુ કરાવ્યું આજની ડેટમાં અને અહીંયા આજે જે છે ત્રાસ હતો એને થોડોક શાંતિ થઈ છે. હવે માહોલ સારો છે કે એ લોકોએ જે મેડમ છે આંગણવાડીના એ મેડમે મને તૃપ્તિ મેડમે કીધું કે સારું છે કે તમે આવ્યા અને આ કૂતરાનો ત્રાસ જે હતો એ અમારે સારું થયું. કૂતરાને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વીએમસી દ્વારા. ભયમાંથી મુક્ત થઈ ગયા છે કારણ કે મેં જે સ્થાનિક સંસ્થાઓ છે એની આજુબાજુના કેટલાક જે ફેમસ સંસ્થાઓ છે બધાને જાણ કરી પણ બધા લોકોને આ વન નાઇટ સીટ ઉપર પણ ના પાડી અને મને જે વીએમસી વાળા છે એ લોકોએ ડાયરેક્ટ મેં કોન્ટેક્ટ કર્યો છે વોર્ડ ઓફિસના નરવીસિંહ ચુડાસમા દ્વારા, એમને મને કોન્ટેક્ટ નંબર આપ્યો, મેં જાણ કરી અને તાત્કાલિક ધોરણે આવ્યા અને અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું.